સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપના મુહૂર્તિયા પસંદ કરવા નિરીક્ષકોની ટીમના સુરતમાં ધામા નંખાયા છે, જેમાં સુરતમાં ઉમેદવારોને સાંભળવાના શરૂ કરી દેવાયા છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તમામ રાજકીય પાર્ટી પસંદગીના ઉમેદવારોને ટિકિટ આપવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે સુરતમાં ભાજપાના મુરતિયાને સાંભળવા માટે નિરીક્ષકોની ટીમ સુરતમાં ધામા નાખ્યા છે. વહેલી સવારથી શહેરના અલગ અલગ ઝોન વાઇઝ 7 જેટલી ટીમ દ્વારા ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે ભાજપની ટિકિટ પર લડવા માંગતા દાવેદારોની આરતી સાંભળવાની શરૂઆત કરી દેવામાં આવી છે. નિરીક્ષકો અને 25મી દરમિયાન તમામ દાવેદારોને પૂર્વ મંત્રીને લઈ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અલગ અલગ પ્રમાણે દાવેદારોને સાંભળવાની શરૂઆત કરી દેવાઈ છે. હાલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરત શહેરમાં રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે હવે રાજકીય પાર્ટીના સુરત શહેરમાં કોણ કોણ સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરતા ઈચ્છુક કાર્યકર્તાઓને એમની રજૂઆત સાંભળવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં પણ અલગ અલગ વોર્ડ દ્વારા અલગ અલગ સીટના દાવેદારોને સાંભળવા માટે અમે સૌ આવ્યા છીએ. જે પ્રમાણે કેન્દ્ર સરકારે કરેલા કામો, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબની સરકારે કરેલા કામો, ગુજરાતમાં આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારે કરેલા કામો અને અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના પેજ સમિતિના એક જન આંદોલન થકી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ખાસ કરીને સુરતની 120માંથી 120 બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટી નવો વિક્રમ સ્થાપશે. કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવસ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.